જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો જે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈ ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્ઝિલિક એસિડના ઓનલાઈન વિડીયો સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડની નેમ રિએક્શન ઘણી અભ્યાસ કરી છે અલગ અલગ પદ્ધતિથી કઈ રીતે આલ્ડીહાઇડની બનાવટ કરવી તે આપણે જોઈ ચૂક્યા છીએ આજે આપણે કિટોન સંયોજનોની બનાવટ વિશે અભ્યાસ કરવાનો છે કે કીટોન સંયોજનો છે એ અલગ અલગ કઈ પદ્ધતિથી બનાવી શકાય છે ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ કીટોન સંયોજનની બનાવટ તેમાં પહેલી જે પ્રક્રિયા છે આપણે લેશું એસાઇલ ક્લોરાઇડ કે એસાઇલ ક્લોરાઈડ કોઈ પણ આપ્યું છે અને એમાંથી જો તમારે કિટોન બનાવવો છે તો શું કરશો મિત્રોમાં પણ એસાઇલ ક્લોઈડ આવ્યો હતું યાદ છે ને યાસ આમાં પણ આલ્ડીહાઇડની બનાવટમાં પણ હતું કીટોનની બનાવટમાં પણ છે તો મિત્રો એસ આઈ છે તો આર સી ઓ એને આપણે એસઆઇ ક્રોઇડ કહીએ છીએ તો આરસીઓ તો બેઠે બેઠું છે હવે તો મારે સીએલ છે ત્યાં શું મૂકવાનું રહે યાસ કોઈ પણ આલડીહાઇડ અથવા કીટોન બનાવવો છે તો એટલું તો તમે સિમ્પલ કહી શકો કે મિત્રો આરસીઓ સીએલ છે જો આ જગ્યાએ હું એચ મૂકીશ તો આલ્ડીહાઇડ બની જાય અને જો હું આર મૂકું તો શું બની જાય કિટોન બની જાય તો બસ એજ કરવાનું છે આર સીઓ સીએલ છે તો આર મૂકવું છે પણ મિત્રો ક્લોરાઇડનું નું વિસ્થાપન આપણે આર વડે કરવું ક્લોરાઇડ કેવો હોય છે હોય 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 છે 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 આપણે જાણીએ છીએ તો 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 પણ કેવો કેવો હોવો જોઈએ અરે ભાઈ કાર્બન કાર્બન પ્લસ યાદ કરો મિત્રો એવું જેમાં કે યાદ આવે યસ યાદ કરો વિક્ટર ગીજ્ઞાળ યાદ આવે કે નહીં યસ ગ્રિજનાળ પ્રક્રિયા કે ગ્રિજ્ઞાન પ્રક્રિયામાં જે આપણી પાસે આર હતો એટલે કે કાર્બન હતો એ કાર્બન કેવો હતો માઇનસ યસ તો આપણી પાસે યાદ આવી જાય કે આર એમ એક્સ જો તમારી પાસે હોય એટલે કે કોઈ પણ ગ્રીગનાળ મટીરિયલ તમારી પાસે હોય એની તમે કેડમિયમ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરો કેડમિયમ ક્લોરાઈડ છે યસ આર છે આમાં માઇનસ હશે સીએલ પણ માઇનસ છે વિસ્થાપન થશે શું બનશે એમ જી પહેલાં તો આપણે કેડમિયમ સાથે શું જોડાઈ જશે આર જોડાઈ જશે એટલે આર ટુ સીડી અથવા આર ટુ સીડી અથવા સીડી ટુ

સીડી આર ટુ છે અને આર ટુ છે એ આર કેવો હશે આમાં માઇનસ હશે આ માઇનસ હશે આ પણ માઇનસ છે વિસ્થાપન થઈ જાય અને શું બને વિસ્થાપન થશે આર વડે તો કેટલા જોશે આવા બે જોશે આરનું વિસ્થાપન કોના વડે થાય તો આરનું વિસ્થાપન ક્લોરાઈડ વડે થાય તો અંગે અગેન કેડિમિયમ ક્લોરાઈડ પાછો છૂટો પડી જાય એકદમ સિમ્પલ પ્રક્રિયા છે મિત્રો એકદમ સિમ્પલ શું કરીએ છીએ આપણે કે નોર્મલ પ્રોસેસ કરીએ છીએ કે પ્રક્રિયામાં આપણે કરીએ છીએ કે આર સી ઓ જે આપણી પાસે છે એમાંથી આપણે સીએલ કાઢીને આર જોડવો છે તો બેઝિક ફીનું છે ને મિત્રો કે આર છે એ માઇનસ હોવો જોઈએ કારણ કે ક્લોરાઈડનું વિસ્થાપન કરવું છે તો માઇનસ કેવી રીતે મળશે તો ગ્રીગનાળમાંથી મળશે ગ્રીગનાળ લીધું એનું ધાત્વીય ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો કેડમિયમ ક્લોરાઇડ કેડમિયમ ધાતુ છે એની સાથે ક્લોરીન છે માઇનસ તો આર છે એ ની જગ્યા લઈ લેશે એટલે આર ટુ સીડી બનશે ને એની પ્રક્રિયા જ્યારે આપણે એસાઇલ ક્લોરાઇડ સાથે કરીએ છીએ તો ક્લોરાઇડનું નું વિસ્થાપન આર વડે થશે અને કેડમિયમ ક્લોરાઇડ છૂટું પડે છે ને સિમ્પલ તો એકદમ સિમ્પલ મિત્રો એસાઇલ ક્લોરાઇડ સંવજનોમાંથી ક્લિયર ચાલો ત્યારબાદ બીજી પ્રક્રિયા ઉપર નજર નાખીએ બીજી પ્રક્રિયા છે ગ્રીગનાળ સાયનાઇડ નું ગ્રીગનાળ અથવા તો ખાલી આપણે લખીએ ગ્રીગનાળ પ્રક્રિયા દ્વારા ગ્રીગનાળ પ્રક્રિયા જો તમારી પાસે હોય તો એનાથી પણ તમે શું બનાવી શકો કીટોન બનાવી શકો કઈ રીતે કે કોઈ પણ સાયનાઇડ વાળું સંયોજન લઈ લે મિત્રો સાયનાઇડ આર સી ત્રિપલ બોન્ડ એન એની પ્રક્રિયા આપણે આર ડેસ એમજીસીએલ સાથે કરીએ ગ્રીગનાળ છે ને યસ તમે જાણો છો મિત્રો આર છે કેવો કેવું હશે માઇનસ હોવાનું આમાં કોણ માઇનસ હોય અને કોણ પ્લસ હોય ઓબિયસ છે નાઇટ્રોજન છે એ માઇનસ બનશે કાર્બન બનશે પ્લસ ચલો એટેક કરાવો આર સી એન શું થશે આર છે એ કોની ઉપર એટેક કરે માઇનસ એટલે કે પોતે માઇનસ છે એટલે પ્લસ ઉપર એટેક કરે બંધ તૂટીને ક્યાં જાય નાઇટ્રોજન ઉપર જાય તો નાઇટ્રોજન બને માઇનસ અને માઇનસ આરે કોણ છોડાઈ જાય જોડાઈ જાય થાય ને યસ સિમ્પલ સિમ્પલ છે છે તો તો હવે શું થશે મિત્રો આ આપણે આ જ બોન તોડ્યો હતો કે નહીં મિત્રો નાઇટ્રોજન માઇનસ વન કાર્બન પ્લસ વન નાઇટ્રોજન માઇનસ વન કાર્બન પ્લસ વન પ્લસ ટુ બનશે એટલે કે જ્યારે તમે આનું જળ વિભાજન કરો પાણી ઉમેરી દો એચ ટુ ઓ તેની અંદર બે એચ પ્લસ અને એક ઓ માઇનસ ટુ છૂટા પડશે તો ફાઈનલી તમે કહી શકો આર સી ડબલ બોન્ડ અને આની સાથે ગયા કે નહીં યસ તો શું લખી શકાય એનએચ ટુ કેવા હોય માઇનસ વન હોય સી એલ પણ કેવા હોય માઇનસ વન હોય તો એમજી એનએચ ટુ સી એલ છૂટું પડી જાય તો શું બની ગયું કીટોન મળ્યો કે નહીં યસ કીટોન મળી જાય છે કોઈ પણ ઉદાહરણ લખી શકો તમે જરૂર નથી કોઈ પણ ઉદાહરણ મિત્રો શું થશે તો સિમ્પલ કરવાનું છે મિત્રો સાવ સિમ્પલ શું કરવાનું ખબર છે આ કાર્બન હોય ને ત્યાં જોડી દો પહેલા તો એચ થ્રી સી એની સાથે આપણું ઇથાઇલ ગ્રુપ સી એચ ટુ C H 3 થઈને આ ઇથાઇલ ગ્રુપ ક્યાં જોડાશે આ કાર્બન ઉપર ડબલ બોન્ડ N છે ડબલ બોન્ડ N એની સાથે કોણ જાય Mg Cl જાય તો એની સાથે Mg Cl અને હવે જ્યારે જળ વિભાજન કરશું તો શું બની જાય આ ડબલ બોન્ડ તૂટીને ત્યાં આ બાજુ O ના બાજુ બે હાઇડ્રોજન એટલે કે C H 3 C ડબલ બોન્ડ O નીચે શું છે C H 2 C H છે પ્લસ

બ્યુટેન ટુ ઓન અથવા તો બ્યુટેન ઓન જ કહી શકાય ને યસ બ્યુટેન ઓન છે ને મિત્રો સહેલું તો એકદમ સહેલી પ્રક્રિયાથી તમે ગ્રીજ્ઞાળ પ્રક્રિયાથી કોઈ પણ આવી ગ્રીજ્ઞાળ પ્રક્રિયાથી શું બનાવી શકો કીટોન ઇઝીલી બનાવી શકો છેલ્લી પ્રક્રિયા તો આનાથી પણ મિત્રો સહેલી છે ચાલો જોઈએ છેલ્લી પ્રક્રિયા કઈ સહેલી છે એમ કહી છે ને અત્યાર સુધી ઘણી વાર જોઈ ચૂક્યા છે એવી પ્રક્રિયા છે એ છે એસાઇલેસન ચાલો નજર નાખીએ એસાઇલેસન ઉપર એસાઇલેસન યાદ છે મિત્રો એસાઇલેસન ક્યાં આવે છે યસ આપણી પાસે પાંચ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે યાદ આવે ને ફિડલ ક્રાફ્ટ આલ્કેલેશન ફિડલ એસાઇલેશન યસ નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજીનેશન પાંચ પ્રકાર નહીં છે માંથી એક છે આપણી પાસે એસાઇલેશન થયો યાદ જ હોય ને તો ત્રીજી પ્રક્રિયા આપણે પહોંચ્યા છીએ અને એ છે એસાઇલેશન શું છે મિત્રો એસાઇલેશન તો અગેન આપણે વાત કરીએ છીએ કે માની લો તમારી પાસે કોઈ પણ બેન્ઝિન છે અથવા તો વિસ્થાપિત બેન્ઝિન પણ ચાલે માત્ર બેન્ઝિન નહીં વિસ્થાપિત બેન્ઝિન પણ ચાલે ને યસ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ તો એસિડિક એનહાઇડ્રેટ લઈ લઈ શકાય અને એસિડ ક્લોરાઇડ પણ લઈ શકાય ચલો પેલા એસિડ ક્લોરાઇડ લઈને કરીએ કે સી એ થ્રી સીઓ સીએલ ની પ્રક્રિયા આપણે લુઈસ એસિડ એ એલ સી એલ થ્રી સાથે કરીએ છીએ શું થશે તો આપણે જાણીએ છીએ કે સી એચ થ્રી એની સાથે જે સીઓ સીએલ લુઈસ એસિડ છે ક્લોરાઈડ માઇનસ ને ખેંચી જાય એટલે સીઓ પ્લસ બને અને બેન્ઝીન ઉપર જોડાઈ જશે કારણ કે બેન્ઝીન ઉપરનો હાઇડ્રોજન નીકળે એટલે કાર્બન બને માઇનસ તો બની જાય સીઓ સી એચ થ્રી અને પછી આ સીએલ ને કાઢી મૂકશે અહીંથી એચ નીકળો હોય એટલે કે શું નીકળે એચ સી એલ આવી ગયો છે ચલો કોઈ પણ ઉદાહરણ થી આપણે જોઈએ કે માની લો તમારી પાસે કોઈ પણ કે આજ કે માની લ્યો મિથાઇલ છે છે ને તો ઓર્થો ને પહેરા બે નિપજ મળતી હતી તમને યાદ હશે કે એન હાઇડ્રેડ લઈએ સી એ થ્રી સીઓ ટ્વાયઝ ઓ અને એની પ્રક્રિયા જ્યારે આપણે એલ સી એલ થ્રી સાથે કરીએ છીએ તો પ્રક્રિયાનંદ શું મળે છે તો તમને બે નિપજનો સરવાળો મળતો હતો યાદ હશે ને મિત્રો એકવાર ઓર્થો ઉપર સીઓ સી થ્રી ગ્રુપ એડ થાય છે અને બીજી વાર પેરા ઉપર સીઓ સી થ્રી ગ્રુપ એડ થાય કારણ કે મિથાઇલ ગ્રુપ છે કેવું છે ઓર્થો પેરા નિર્દેશક છે અને શું દૂર થાય એક મોલ એચ સીએલ એક મોલ શું કામ કારણ કે મિત્રો સંયુક્ત પણ સો હોય યાદ છે ને સંયુક્તપણે સો હોય તો ઘણીવાર આવી ગઈ છે મિત્રો ત્યાં આવડીથી જ એમાં સિમ્પલ છે એમાં કંઈ અઘરું છે નહીં એ સાયલેશન તો મિત્રો કિટોનની બનાવટમાં બસ આટલું જ તો મિત્રો ટેક્સુકમાં જેટલી આલ્ડીહેડ અને કિટોનની બનાવટ છે એ આપણે જોઈ ચૂક્યા છીએ હવે જેટલી અભ્યાસ કરવાની છે એ છે જેડબલ અને નીટ માટેની ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ જે તમને ટેક્સ્ટબુકમાં આપેલી નથી અને ખૂબ જ ફ્રિકવન્ટલી કહી શકાય પૂછાય છે એવી પ્રક્રિયા જો એ મિત્રો ચલો જેડબલ અને નીટ માટે ખાસ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ મિત્રો આપણે આલ્ડીહાઇડ અને કિટોનની જેટલી બનાવટ ટેક્સ્ટબુકમાં આપેલી છે એનો આપણે ખૂબ જ વિસ્તૃત અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે જે ટેક્સ્ટબુકમાં નથી આપી પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે બહુ સારી એવી રીતે પૂછાય છે ઝેડબલ અને નીટમાં તો મિત્રો ચાલો અભ્યાસ કરીએ સ્પેશિયલ ઝેડબલ અને નીટનો આ લેક્ચર રાખીએ છીએ તો ઝેડબલ નીટમાં પૂછાતી આલ્ડી અને કિટોન સંયોજનોની બનાવટ તો મિત્રો એક પહેલી છે એન બ્રોમો કે એનબીએસ દ્વારા એનબીએસ દ્વારા હવે એનબીએસ છે શું તો મિત્રો એનબીએસ એટલે એન બ્રોમો સક્સિનેમાઇડ યાદ હોય તો આપણે ઇલેવન્થમાં એક વખત આપણે એનું હેલોજિનેશન કરવામાં એવી જગ્યા યુઝ કરેલું છે ઓકે કંઈ વાંધો નહીં જેને યાદ નથી એ કોઈ પણ આપણે આલ્કોહોલ લઈશું ચાલો ઉદાહરણ તરીકે કોઈ પણ એક આલ્કોહોલ ઉદાહરણ લઈએ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ માન લ્યો કોઈ પણ આલ્ડ આલ્કોહોલ લઈ શકો મિત્રો કોઈ પણ આલ્કોહોલ લઈએ છીએ એની પ્રક્રિયા એન બ્રોમો સક્સિનેમાઇડ હવે સક્સિનિક એસિડ કોને કહેવાય જાણતા છો તો શક્ષણિક એસી એટલે સી ઓ સી ઓ અને આ જગ્યાએ જો ઓ મૂકી દો તો એને કહેવાય સક્ષિનિક એન શું કહેવાય શક્સિનિક એન અને એની જગ્યાએ હું એન મૂકું એન એચ તો આને કહેવાય એન એટલે કે એન સક્સિને સક્સિને આને કહેવાય એન સાથે શું જોડું છું બ્રોમો તો એને કહેવાય એન બ્રોમો શક્સિને માઇડ સક્સેનિક એસિડ હતું સી ડબલ એચ સી ડબલ એચ તમે સીએટુ સાથે જોડો તો સક્સેનિક એસિડ થાય ને વચ્ચે ઓ રાખી દો તો સક્સીને સક્સેનિક એનહાઇડ્રાઇડ થાય સક્સેનિક એનહાઇડ્રાઇડ આ જગ્યાએ ઓ રાખીએ તો સક્સેનિક એનહાઇડ્રાઇડ થાય અને જો ત્યાં હું એનએચ રાખીશ તો સક્સીને માઇડ થશે સક્સીને માઇડ અને એના હાઇડ્રોજનનું વિસ્થાપન હું બ્રોમિન વડે કરું છું તો એન બ્રોમો સક્સીને માઇડ એન બ્રોમો સક્સીને માઇડ શું કરશે મિત્રો તો ખાસ જોવાનું છે થશે શું તો આ જે સંયોજન છે તમે ધ્યાન આપજો આ જગ્યાએ હું લખું છું સી એચ થ્રી સી એચ એચ ઓ એચ આ રીતે થશે કે નહીં યસ તમારે કિટોન રૂપાંતર કરવું છે અથવા તો કાર્બોનિલ બનાવવા છે યાદ કરો ઓક્સિડેશન એટલે શું થાય હાઇડ્રોજનનું દૂર થવું તો એક હાઇડ્રોજન આ જગ્યાએથી નીકળશે એક હાઇડ્રોજન આ જગ્યાએથી નીકળશે હવે આપને ખબર છે કે ઓ સાથે હાઇડ્રોજન નીકળે તો પ્લસ તરીકે નીકળે યસ અને આ કાર્બન છે એ માઇનસ તરીકે નીકળશે એક એચ પ્લસ એક એચ માઇનસ અને અહીંયા શું બની જાય દ્વિબંધ બની જાય કે નહીં તો સી એચ થ્રી સી એની સાથે ઉપર એક એચ તો છે જ ને તો સી એચ આ સી એચ અને નીચે ઓક્સિજન કેમ આવી જશે દ્વિબંધમાં તો બની ગયો સી એચ થ્રી સી એચ ઓ આલ્ડીહાઈડ બની જાય છે પ્લસ છૂટું શું પડશે તો છૂટું કઈ આવું પડશે સી એચ ટુ CH2COCO N ચલો મિત્રો N સાથે Br હતું અને Br નીકળે છે તો તમારે કહેવાનું છે કે Br તો આપણે જાણીએ છીએ માઈનસ તરીકે નીકળે Br છે માઈનસ તરીકે નીકળે તો અહીંથી H+ લઈને નીકળી જશે તો HBr અને H+ ગયું તો H- કોની આડે જાય નાઇટ્રોજન સાથે જાય તો આ રીતે સક્સિનામાઇડ બનશે અને શું થશે આપણને ફાઇનલ નિપજ મળી જાય આલ્ડીહાઈડ આલ્ડીહાઈડ મળી જાય ચલો આ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ સીએ થ્રી સીએચ ઓએચ સીએચ ટુ સીએચ થ્રી આની પ્રક્રિયા માની લો મિત્રો આપણે કરીએ છીએ એન બ્રોમો સક્સિનેમાઇડ સાથે સી હવે હું વિસ્તૃત લખતો નથી એન એની સાથે બી શું થશે મિત્રો તમે વિચારી શકતા હશો કે આ જગ્યાએથી બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન જવા જોઈએ ને ત્યાં શું થશે દ્વિબંધ આવી જશે ત્યાં આવી જશે એટલે કે શું બાકી આપણે જાણીએ છીએ એચ બી આર નીકળી જશે યસ અને બાકી વધે છે સી એચ ટુ સી એચ ટુ સી ઓ એની સાથે જે નાઇટ્રોજન છે એની સાથે શું આવી જશે એક હાઇડ્રોજન તો બસ આ રીતે મિત્રો આલ્ડીહાઈડ કે કિટોન તમે અલગ અલગ સંયોજનો બનાવી શકો જો પ્રાઇમરી આલ્કોહોલ હશે તો આલ્ડીહાઈડ મળશે કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો આલ્હાઈડ હંમેશા છેડા ઉપર હોય તો આલ્હાઈડ મળશે અને જો વચ્ચે આલ્કોહોલ આપેલો હશે તો હંમેશા શું બનશે કીટોન મળશે યસ તૃત્યક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા થશે નહીં કારણ કે આ હાઇડ્રોજન એને મળશે નહીં એટલે પ્રાથમિક ને ની જ પ્રક્રિયા થશે તૃત્યક ની પ્રક્રિયા આમાં થશે નહીં તો ખાસ યાદ રાખવાનું ઘણી વાર પ્રક્રિયા આપેલી હોય તૃતીયક આલ્કોહલ આપ્યો હોય નીચેમાંથી માંથી કઈ પ્રક્રિયા નહીં થાય શક્ય નથી યા તૃત્ય પછી એવી રીતે શક્ય થાય નહીં તો એન બ્રોમો સક્તિ જાય ત્યારબાદ બીજી પ્રક્રિયા હેલાઇડના જળ વિભાજનથી અથવા તો મિત્રો જેમિનલ અને વિસિનલ હેલાઇડ આપણે આવી ચૂક્યા છે યાદ હશે તો જેમિનલ જેમિનલ ડાય હેલાઇડ માંથી ચલો આલ્ડીહાઇડ અથવા કિટોન બનાવો છે તો જેમિનલ ડાય હેલાઇડ આપણે ગોતશું જેમિનલ તો સી એચ થ્રી સી એચ ટુ સી એચ એની સાથે માની લો બે સીએલ રેખા છે તો એનું જ્યારે જળ વિભાજન કરશું બે મોલ પાણી લે આવો તો શું થશે બે મોલ એચ સી દૂર થાય સિમ્પલ છે ને બે મોલ એચ દૂર થાય શું બનશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ સીએલ છે ત્યાં જોડાઈ જાય કાર્બન ઉપર બે ઓછ રહી શકે નહીં એટલે તરત જ પાણી શું થાય દૂર થાય ત્યાં શું જનરેટ થાય કાર્બોનિલ અને કાર્બોનિલ એટલે કે સીએ થ્રી સીએચ ટુ સી દ્રિબંધ ઓ એચ બની ગયો ને તો બસ આ રીતે માનલો તમને એવું નથી કે માન માનલો ક્લોરીનેશન તમારે જાતે કરવું છે તો બી કઈ પ્રોબ્લેમ નથી માનલો આ રીતે આપ્યું છે હવે આનું જ્યારે તમને ક્લોરિનેશન કરવાનું કે વધારે જનરેટ થાય ત્યાં કારણ કે જેવી કાર્બોકેટાઈનની સ્ટેબિલિટી હોય સેમ ટુ સેમ સ્ટેબિલિટી કોની જોવાની હોય ફ્રી રેડિકલ્સ એટલે કે મુક્ત મુલકની તો જો આ જગ્યાએ મુક્ત મુલક બને તો અલ્ફા હાઇડ્રોજન કેટલા મળે બે આજગે બને તો બી બે પણ જો આ જગે મુક્ત મૂલક બને તો ને ત્રણ છ આલ્ફા હાઇડ્રોજન મળે એનો મતલબ મુક્ત આ આજગે બનવું જોઈએ મુક્ત મૂલક તે જગે બનવું જોઈએ એનો મતલબ ત્યાંથી હાઇડ્રોજન રિપ્લેસ થવા જોઈએ તો કંઈક આવું બનશે સી એચ થ્રી સી સી એચ થ્રી સીએલ અને સીએલ બસ હવે જળ વિભાજન કરી નાખ્યાનું બે મોલ પાણી લેવો સુધૂર થશે બે મોલ એચ દૂર થાય અને ફાઈનલી શું મળશે આપને ડાયોલ પણ ડાયોલ એક જ જગ્યાએ હોય છે મિત્રો એક જ જગ્યાએ હોય છે એટલે શું થશે પાણી નાનું દૂર થાય અને તે જગ્યાએ શું બને કાર્બો ની સીએચ ઓ સી એચ થ્રી ક્લિયર આવડી જાય ને સિમ્પલ છે તો મિત્રો આ પ્રક્રિયા જે સિમ્પલ તો હોય જ છે પરંતુ જે ડબ્લ્યુ ની ઘણી વાર પૂછાઈ ગયેલી છે તો એન બ્રોમોક્સીને કારણ કે હેલોજનયુક્ત સંયોજનો આપણે અભ્યાસ કરીએ છીએ તો ઘણીવાર એને કારણે અને આ પણ હેલોજનયુક્ત સંયોજનો ચેપ્ટર છે તો એને કારણે આવી પ્રક્રિયા ખૂબ જ ફ્રિકવન્ટલી પૂછતા હોય છે તો મિત્રો ખાસ આ બધી પ્રક્રિયાઓ છે આવડવી જોઈએ તો એન બ્રોમો સક્સિનેમાઇડમાંથી અને જેમિનલ હેલાઇડમાંથી ચલો મિત્રો હજી કેટલીક પ્રક્રિયા છે ફટાફટ એના ઉપર નજર નાખીએ મિત્રો ત્યારબાદ એક પ્રક્રિયા છે છે સેલી પરંતુ કોન્સેપ્ટ વાળી છે એટલે કે આલ્કાઇન જો તમારી પાસે આલ્કાઇન હોય તો આલ્કાઇન સંયોજનો છે એનું જળ વિભાજન કરી નાખવો જોઈએ તો શું મળશે હવે મિત્રો કોઈ પણ એક ઉદાહરણ લઈને જ કરીએ ને યસ એસીન થી સ્ટાર્ટ કરીએ ચાલો સીએચ ત્રિપલ બોન્ડ સી એચ એસિટીલીન ઇથાઇલ આપણે કહે છે ઇથાઇન એસિટીલીન છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે તો પાણી સાથે એટલે કે એચ ટુ ઓ શું બનશે મિત્રો કોઈ પણ એક જગ્યાએ એચ પ્લસ જાય કોઈ પણ એક જગ્યાએ ઓ એચ માઇનસ જાય યસ તો આવું બનશે કે નહીં સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ઓ એચ દેખાય છે કે નહીં મિત્રો સિમ્પલ છે કે નહીં યસ એક જગ્યાએ એ જ જાય બીજી કે શું જશે ઓએ જ જશે એક બંધ તૂટી જાય ત્રિપલ બોન એક બંધ કોઈ પણ તૂટી જશે એક જગ્યાએ એચ પ્લસ એક જગ્યાએ ઓ એચ માઇનસ મિત્રો આ જે પ્રક્રિયા થાય છે હવે એમ થાય કે બીજો સીધું પાણી એડ કરી દે નહીં બીજો એડ કરવાનો નથી મિત્રો એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો તમે જો બીજો એડ કરશો તમને યસ તો બી પ્રક્રિયા થાય કે શું થશે જે આપણે આલ્કાઇન છે તો જે પાણીનો અણુ એડ કરો આ બાજુ એચ આ બાજુ ઓ એચ પછી પાણીનો દૂર થશે તો પાછું થયું જ બે પાણી પાણીના અણુ ઉમેરો છો એક પાણીના અણુ દૂર થાય છે તો એના મિત્રો આથી પ્રક્રિયા થઈ જશે કઈક અલગ રીતે જોવો જોઈએ તમને કઈક યાદ આવવું જોઈએ ઇલેવન્થનું જીઓ સી યાદ આવે છે સમઘટકતામાં કઈક આવે છે કીટો ઇનોલ ટોટોમેરિઝમ યાદ છે ચલરૂપકતા યસ ચલરૂપકતા તમને દેખાવી જોઈએ શું થશે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પાસે લોન પેર હોય છે ઓક્સિજન પાસે લોન પેર હોય છે આ હાઇડ્રોજન એટલે કે દ્રિબંધ બનાવે આ હાઇડ્રોજન છે એ હકીકતમાં એચ પ્લસ તરીકે નીકળી જાય અને આ બંધ તૂટીને ક્યાં જાય છેડે તો ત્યાં માઇનસ બને અને માઇનસ બને ત્યાં શું આવી જાય હાઇડ્રોજન આવી જાય તો ચલ રૂપકતાને અંતે આપણને સી એચ ટુ માઇનસ બને છે ને આ હાઇડ્રોજન આપી દ્યો સી એચ થ્રી બની જાય સી એચ ટુ માઇનસ કેમ કે આ બંધ આ બાજુ તૂટે છે સીએચ ટુ માઇનસ એ એચ પ્લસ લઈ લે સી એચ થ્રી ડબલ બોન્ડ હતા તૂટી ગયા સિંગલ બોન્ડ સી એચ નવો બોન્ડ બને છે તો આને હું થોડુંક વ્યવસ્થિત દોરી દઈએ તો સી એચ અને ડબલ બોન્ડ બનશે તો સીઓ યસ આ બંધ તૂટીને મિત્રો હજી આ બંધ આ બાજુ જ આવશે ઓક્સિજન પાછી હતી એના એ લોન પેર થઈ જશે થઈ જશે ને અથવા તો લોન પેરથી એટેક નથી કરો હતા સીધા આનાથી પણ એટેક કરાવી શકતો હતા તો એમાં કંઈક પ્રોબ્લેમ છે નહીં તો સિમ્પલ પ્રોસેસ છે મિત્રો એકદમ સિમ્પલ કીટો ઇનોલ ટોટોમેરિઝમ ચલરૂપકતાને ચલરૂપકતાને કારણે શું મળશે આલ્ડીહાઈડ એસિડ આલ્ડીહાઈડ આપણને શું મળે છે એસિડ આલ્ડીહાઈડ એસી ટાલડી ચલો એક ઉદાહરણ બીજું લઈએ મિત્રો હવે આ ઉદાહરણ ઉપરથી આવડી જવું જોઈએ બધાને સી ત્રિપલ બોન સી એચ શું કરશું જળ વિભાજન કરશું પાણી ઉમેરશું યસ હવે મિત્રો મહત્વનો કોન્સેપ્ટ ચાલુ થાય કારણ કે આ જગ્યાએ ગમે ત્યાં એચ પ્લસ ઉમેરો ગમે ત્યાં હોય ઉમેરો કઈ પ્રશ્ન જ ન હતો હવે કોન્સેપ્ટ આવે છે ને જીઓસ યાદ કરો યસ આલ્ફા હાઇડ્રોજન ક્યાં વધારે મળે છે તો આ કાર્બન ને જો ત્રણ અને ચાર આલ્ફા હાઇડ્રોજન મળે છે અને આ બે પાસે તો જીરો જીરો જ છે તો વચ્ચે શું મેરા છે ઓ એચ તો સી એચ થ્રી સી ડબલ બોન્ડ સી થશે યસ આ જગ્યાએ શું આવશે પ્લસ એટલે કે ત્યાં ઉમેરાય ઓ એચ અને આ જગ્યાએ એચ એટલે ઓલરેડી સી એચ હતું તો બની જાય સી એચ ટુ થશે કે નહીં મિત્રો યસ હવે જોવું જોઈએ તો આને હું થોડુંક આ ઓ છે ને આપણે થોડુંક દૂર લખી હવે સેમ પ્રોસેસ કરો મિત્રો શું થશે આ એચ પ્લસ છે એ નીકળી જશે જો આ બંધ થી સીધો જ આ બંધ આપણે આજગે બનાવી નાખો તો આ બંધ તૂટીને ક્યાં જતો રહીએ માઇનસ અને માઇનસ પર કોનો એચ સી એચ થ્રી સી આજગે બનશે દ્વિબંધ ઓ કારણ કે એચ પ્લસ તો નીકળી ગયો દ્વિબંધ હતા તો સિંગલ બંધ બની જાય સી એચ ટુ માઇનસ એની સાથે એક હાઇડ્રોજન આવે તો શું મળે શું મળે છે કિટોન મળે છે ને મિત્રો તો તમે જોઈ શકો છો આલ્ડીહાઇડ અને કિટોન બંને આ પ્રોસેસ થી બનાવી શકાય છે બંને આ પ્રોસેસ થી બનાવી શકાય આલ્ડીહાઇડ હોય કે પછી કિટોન હોય મિત્રો છે સહેલું પરંતુ મિકેનિઝમ સહિત આવડું જોઈએ ઓકે તો આ બધા પ્રક્રિયા એવી છે જે તમને હકીકતમાં તો સિલેબસમાં કહેવાય જ ને કારણ કે આલ્કાઇન આલકાઈન છે મિત્રો આલકાઈન તો આપણે ઓલરેડી આવી ગયું છે તો આલકાઈન હોય જડ વિભાજન આમાં નવીન કંઈ નથી ટેક્સ્ટબુક બારનું હકીકતમાં ન કહી શકાય તો જેડબલ્યુ નીટમાં બહુ વધારે પૂછવાની સંભાવના રહે ચલો આગળ વધીએ ત્યારબાદ ગ્રીગનાળ મિત્રો ગ્રીગનાળ પ્રક્રિયા આપણે ઘણી જગ્યાએ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ગ્રીગનાળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ગ્રીગનાળ પ્રક્રિયા પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા લીધો છે અને ગ્રિજના પ્રક્રિયા દ્વારા તમે જો પ્રક્રિયા કરો તો પણ કિટોન બનાવી શકાય તો શું લેશું એસ્ટર લઈએ મિત્રો એસ્ટર ઉદાહરણ તરીકે સીએચ થ્રી સી દ્વિબંધ ઓ સીએચ થ્રી લો આ રીતે લઈએ મિથાઇલ એસિટેટ લઈએ છે મિથાઇલ એસિટેટ મિથાઇલ એસિટેટ

ફટાફટ નીકળી જાય તો શું બી એ થ્રી નીકળી ગયું ત્યાં સુ જોડાણ સીએચ ટુ સીએ થ્રી જોડાયુ સીએચ થ્રી જોડાય તો શું બની જાય મિત્રો કિટોન બની જાય બ્યુટેનોન છે ને તો આ રીતે બ્યુટેનોન બનાવી બનાવી શકાય એચ સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી ની પ્રક્રિયા જ્યારે તમે સીએચ કરો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ સાથે કરો છો તો આને શું કહેવાય મિત્રો ઇથાઇલ મિથેનોએટ ઇથાઇલ મિથેનોએટ અથવા ઇથાઇલ આપણે આ જગ્યાએ એક કાર્બન છે મિથેનો આપણે જનરલ એક કાર્બન માટે યુઝ કરતા હોય છે તો મિત્રો હવે જો જોવાનું છે એક આ કાર્બન છે તો લિવિંગ ગ્રુપ તરીકે વર્તે છે યસ તો CH3 છે આ બોન્ડ તૂટી જાય માઇનસ બને મેગ્નેશિયમ બને પ્લસ માઇનસ નો એટેક પ્લસ ઉપર આ ગ્રુપ આખે આખો લિવિંગ ગ્રુપ તરીકે નીકળી જાય તો શું બને છે તો તમે જો HCO અને પેલી બાજુથી શું જોડાણું CH3 થાય ને અને લિવિંગ ગ્રુપ તરીકે શું નીકળી જાય છે CH3 CH2O આ બાજુ શું નીકળ્યો હતો સીએ થ્રી ઓ એની સાથે એચ જાય એટલે શું બને હકીકતમાં મિત્રો એની સાથે મેગ્નેશિયમ બ્રોમાઇડ જશે આ છે હકીકતમાં આની સાથે જાતું છે તો આપણે જળ વિભાજન કરવાના છીએ ને યસ તો જળ વિભાજન કરવાના જોઈએ એટલે શું બની જાય એનું ઓ એટલે કે સીએ થ્રી ઓ એચ બનતું હોય અને સેમ આ જગ્યાએ શું બનતું હશે સીએ થ્રી સીએચ ટુ ઓ એચ કારણ કે સીએ થ્રી સીએચ ટુ ઓ એચ કારણ કે આપણે પછી જળ વિભાજન કરવાના જ છીએ સમજાય ને તો સિમ્પલ પ્રક્રિયા છે આ જગ્યાએ એટેક થશે આ નીકળી જાય એમ જી ઓ સી એ થ્રી અને બી જોડાઈ જાય એમ સાથે શું જોડાઈ જાય ઓ સી એ થ્રી બી આર પછી જયારે આપણે જળ વિભાજન કરશું તો આમાં શું જોડાશે ઓ એચ માઇનસ એમ જી ઓ છૂટું પડી જાય પ્લસ એમ ઓ એચ બી છૂટું પડશે અને સેમ આમાં પણ એ છૂટું પડશે એમ જી ઓ ડન તો એકદમ સિમ્પલ પ્રોસેસ મિત્રો અને તમે તો કીટોન બનાવી શકો તમારે આ રીતે નથી લખવું તો આ રીતે લખી શકો કે નહીં સીએ થ્રી સી યસ આ રીતે લખી એસી ટી તો શું મળી જાય એસીટ આલ્ડી હાઈડ જગ્યા નથી મિત્રો થોડુંક એડજસ્ટ કરવાનું છે ચલો વાત કરીએ તમારી પાસે કિટોન ગ્રુપ જેમ બનાવવાની વાત થાય છે એમ સી ઓ ટુ છે તમે ઘણીવાર મિત્રો આપી આવી પ્રક્રિયા આપી હોય સી એ થ્રી એમજી બી આર બે મોલ છે અને એની પ્રક્રિયા આમ તમને આપી હોય સીઓ ટુ એચ ટુ ઓ તો મિત્રો અમુક ખબર જ ન પડે શું છે ખબર પડે કે નહીં તો અઘરું પડી જાય ઘણી વાર એસિટોન એવું આપ્યું હોય છે તો અઘરી પ્રક્રિયા પડી જાય કારણ કે એસીટોન તો ઘણી આપણે દ્રાવક તરીકે લેતા હોય તો સીઓ ટુ છે તો સીઓ ટુ આ જગ્યાએ પ્રક્રિયે કશે CO2 શું હશે આ જગ્યાએ પ્રક્રિયા કરશે કઈ રીતે ચલો જોઈએ તો સી પ્રક્રિયા ટુ એટલે કાર્બન કરવી છે CH3MgBr સાથે ચલો થ્રી એમજી અને સાથે બીઆર પેલા એક મોલ લઈએ મિત્રો શું થશે તો આપણે જાણીએ છીએ કે આ કાર્બન બને માઇનસ મેગ્નેશિયમ પ્લસ માઇનસ નો એટેક આ બાજુ થાય ને અને આ તૂટીને કોણ બને આ માઇનસ બને તો આ મોલ લઈ લો જોઈએ બે મોલ લ્યો તો બે વખત આવી પ્રક્રિયા થાય તો પેલી પ્રક્રિયા થઈને શું મળશે તો પેલી પ્રક્રિયા થઈને સી દ્રિબંધ ઓ આ બાજુ ઓ હતો અથવા તો આપણે ચલો પેલી બાજુ બનાવે લખવામાં મજા આવે ને થોડીક યસ આ બંધ તૂટી ને આ બાજુ ગયો તો ઓ માઇનસ બને માઇનસ જોડાઈ જાય એમજી બ્યાર તો ઓ માઇનસ એની સાથે પેલા બાજુ જગ્યા રાખી દઈએ ઓ દ્રિબન સી ઓ માઇનસ બેનું એની સાથે શું જોડાઈ જાય પાછી પ્રક્રિયા કરો મિત્રો એમજી સી એચ થ્રી એમજી બી આર પાછું લેવો બે મોલ લેવાના હતા ને યસ જા બે મોલ છે આપણી પાસે બે મોલ છે તો હજેક મોલ આવે છે સી એચ થ્રી આપણે જાણીએ છીએ એમ માઇનસ હોય માઇનસ નો કાર્બોનિલ કાર્બન ઉપર આ આ તૂટી તો પાછું બનશે મિત્રો એની સાથે અથવા તો મિત્રો આને ઉપર નીચે લખી નાખે એટલે તમને જો વાંચવાની મજા આવે કે તમને દેખાય છે શું બને છે તો મિત્રો જોવા જઈએ છીએ તો તમને દેખાય છે ઉપરથી આપણે મિથાલ એટેક કરતા ભૂલી ગયા કે નહીં યસ આજે મિથાલ ક્યાંય ગયો ઉપરથી કોનો એટેક કર્યો મિથાઇલનો ચાર બન તો રાખવા પડશે ને યસ તો બંને શું કે બે તો મિથાઇલ એટેક થઈ ગયા સી એચ થ્રી સી એચ થ્રી બે વાર કારણ કે આ બીજો મિથાઇલ આવ્યો યસ ઓકે જો આ પેલો મિથાઇલ નો એટેક થયો આ જગ્યાએ મિથાઇલ જેવું જોડાણું ઓ માઇનસ આ રહ્યું તો મિથાઇલ ઓ માઇનસ થઈ ગયું પાછો મિથાઇલ એટેક કર્યો બીજો મિથાઇલ આવ્યો તો બે મિથાઇલ અને બે વાર આ ઓ એમ બીઆર ઓ એમ જી તો એને બે ને બાજુ લખવું ઓ એમજી બીઆર ઓ એમજી બીઆર હવે મિત્રો શું કરાય ઝાડ વિભાજન કરે ને પાણી લેવો બે મોલ પાણી લે આવશો એટલે શું થાય એમજી બીઆર એમજી બીઆર નીકળી જાય એની સાથે શું જોડાઈ જાય એચ એચ અને શું છૂટું પડે બે મોલ એમજી ઓએચ બીઆર છૂટા પડે આપણે ને મિત્રો આ તો કિકના આપણે ઘણી પહેલા જોઈ ચૂક્યા છીએ અને મિત્રો હવે તો સમજાઈ ગયું થશે શું થતું હશે એક કાર્બન ઉપર બે ઓએચ રહી શકે નહીં તરત જ નિર્જલીકરણ થાય એચટુઓ દૂર થાય ને શું બનશે સી એચ થ્રી સી દ્રિબંધ ઓ સી એચ થ્રી એટલે કે આપણો એસી ટોન મળી જાય મળે ને તો આ રીતે મિત્રો તમે કીટોન બનાવી શકો આ રીતે કીટોન બનાવી શકાય તો મિત્રો આ બધી પ્રક્રિયા જે તમને કોઈ પણ ટેક્સ્ટબુકમાં આ રીતે જોવા નથી મળવાની જે ઝેડબલી નીટમાં ખૂબ જ વધારે પૂછાય પણ છે તો આજે આ લેક્ચર આપણે સ્પેશિયલ નીટ માટે જ રાખેલો છે તો મિત્રો આશા કરું કે ખૂબ જ સારી ઘરે મહેનત કરતા રહેજો દરેક પ્રકારનું ગાઈડન્સ તમને આ જગ્યાએથી અમે એક પણ કહીને જે નીટનું સાથો નું જ મિત્રો એટલે જ આપણે કરીએ છીએ હવે જો શું થાય કે માની લો ગ્રીનાર્ડ ને એવી પ્રક્રિયા છે અથવા તો અને કીટોની બનાવટ આવી છે તો હવે આવા કોન્સેપ્ટ આપણે પાછળ રાખીએ આખું ચેપ્ટર પૂરું થાય પછી જે ડબલ્યુ નીટ લઈએ તો અઘરું પડે તમે જાણો છો ભૌતિક ગુણધર્મ હોય એમાં એકાદ ગુણધર્મો અલગ હોય જે ડબલ્યુ નીટમાં પૂછાયો છે તો સાથો સાથ તમે અભ્યાસ કરી લો તો તમને ખૂબ જ ઈઝી પડે તમે પણ જાણો છો તો મિત્રો એટલા માટે જ અમે એવું ટ્રાય કરીએ છીએ કે સાથો સાથ તમને પીરસાઈ જાય કે જે ટોપિક ચાલે છે એ જ ટોપિકનો જે ડબલ્યુ નીટનો ટોપિક તમને એની સાથે ઇનબિલ કરીને આપીએ એટલે શું તમારે વધારે ગોખવું પડે નહીં નકર શું થશે કે આખું ચેપ્ટર પતી ગયું છે યસ હવે તમને હું કહી કે ચલો બનાવટ યાદ કરો એમાં એક બનાવટ એડ કરો રાસાયણિક પ્રક્રિયા એડ કરો યાદ કરો એમાં આવી પ્રક્રિયા આવી હતી એમાં બે બે તણ યાદ કરો ભૌતિક ગુણધર્મ યાદ કરો એમાં બે તણ યાદ એમાં એડ કરો તો અઘરું પડે તમે પણ જાણો છો તો મિત્રો એકદમ સિમ્પલ ફોર્મેટમાં તમને આપવા કોશિશ કરીએ છીએ આશા કરીએ છીએ તમે ખૂબ જ સારી મહેનત સાથે એનો અભ્યાસ કરતા હશો ક્લિયર મિત્રો તો મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવા ટોપિક આલડી અને કીટોન એસિડ સંયોજનોના ત્યાં સુધી ગુડ ઓલ ધ બેસ્ટ ખૂબ સારી મહેનત કરતા રહો જય સ્વામિનારાયણ